નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી, હું છું અંકુર રાવલ. મહેસાણા લોકસભા બેઠક એક એવી બેઠક છે કે જ્યાંથી દેશભરમાં ભાજપના ઉદયની શરૂઆત થઈ છે. વર્ષ 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માત્ર બે બેઠકો જીતી હતી, જેમાં એક બેઠક ગુજરાતની મહેસાણા બેઠક હતી અને મહેસાણા બેઠકને ગુજરાતના રાજકારણમાં રાજકીય લેબોરેટરી પણ કહેવામાં આવે છે. ત્યારે આ રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લામાં લોકોનો જન્મ જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ મહેસાણાના લોકો વચ્ચે પહોંચી હતી. ત્યારે કેવો છે જનતાનો મિજાજ, કેવા છે જનતાના પ્રશ્નો અને આવનાર ચૂંટણીમાં કેવા પ્રતિનિધિ ઇચ્છી રહ્યા છે મહેસાણાના લોકો, આવો જાણીએ અમારી આ વિશેષ રજૂઆત જનમત એક્સપ્રેસમાં. વીટીવી ન્યૂઝ જનમત એક્સપ્રેસ આજે આવી પહોંચી છે મહેસાણા લોકસભા વિસ્તારની અંદર. મહેસાણા લોકસભા વિસ્તાર એક એવો વિસ્તાર છે કે ભારતના રાજકારણમાં, ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી પ્રથમ જે બે બેઠકો જીતી હતી તેની અંદર ગુજરાતની એકમાત્ર બેઠક હતી મહેસાણા લોકસભા વિસ્તાર. ગુજરાતના જ રાજકારણમાં નહીં પરંતુ દેશના રાજકારણમાં મહત્વનું સ્થાન મહેસાણા એટલા માટે ધરાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લામાંથી આવે છે અને મહેસાણા જિલ્લાના લોકોનો મત કયા પ્રકારનો છે તે આજે આપણે જાણીશું. જનમત એક્સપ્રેસ મહેસાણા જિલ્લાના મુખ્ય મથક મહેસાણા ખાતે પહોંચી. આમ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાનો અનોખો વટ પડે છે, કારણ કે તે રાજકીય લેબોરેટરી પણ ગણાય છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ પણ છે. ત્યારે આવનાર લોકશાહીના પર્વમાં મહેસાણાના લોકો કેવા નેતા ઈચ્છે છે તે જાણવું પણ જરૂરી બની જાય છે અને આ જાણવા અમે મહેસાણાના લોકો વચ્ચે પહોંચ્યા. અત્યારે તો રોડ રસ્તા બધા વ્યવસ્થિત થઈ ગયા છે, બરોબર. કોઈ સિટીમાં એવું નહીં કરતો રોડ રસ્તા ના બન્યા હોય, બરોબર. પછી પાણીની વ્યવસ્થા છે, બરોબર, નેરોની લાઇટની છે. પણ ખાલી આ ખેડૂતોને રાતની લાઇટ ચાલે, એ ખેડૂતોને દિવસે લાઇટ કરી આલે તો સારું. શિયાળામાં ઠંડીમાં રાતે જવું પડે છે, ખાલી એટલું બાકી છે. બાકી બધો કોમ તો વિકાસ તો બધો આખા ભારત કરતા મહેસાણા જિલ્લામાં વિકાસ સારો છે. અહીં વધુ એક કાકા મળ્યા, જેમને આવનાર ઉમેદવાર પાસેથી કેવા કામની આશા રહેશે તે પૂછ્યું તો રમૂજી જવાબ મળ્યો અને એવું સાંભળવા મળ્યું કે ઉમેદવારે પ્રચાર પ્રસાર માટે પણ દોડવાની જરૂર નહીં પડે, પરંતુ કયા પક્ષના ઉમેદવારને તે તમારે સમજવાનું છે. જ્ઞાન કેન્દ્રિત કરવાની કોઈ જરૂર જ નહીં મહેસાણામાં. મહેસાણા એક એવો જિલ્લો, આખો જિલ્લો છે, જે સીટ છે લોકસભાની, પ્રચાર કરવાની કોઈ જરૂર નહીં. બધી વસ્તુ પબ્લિક ભાજપ તરફ જ વળી ગઈ. બહુ માહોલ સારો અને જિલ્લો બી સારો. ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ કામ બાકી જ નહીં રહી ગયું એવું હું મારા મતે કહું. વિકાસે સારો થાય, રોજગારીએ સારી મળે, પછી રેલવેનું કામ સારું થાય, રોડનું કામ, પુલોનું કામ, નાના બંધનું કામ સારું થાય, બધું. એક આ વાત કરી અમારા ભાઈએ, ફૂલજીભાઈએ, કે લાઇટની જરૂર છે. એમને બી વાયદો તો આપ્યો જ છે મુખ્યમંત્રીએ કે આગામી 2024ની એન્ડની અંદર થઈ જાય. એ બી અગાઉથી એમને સપનું આપ્યું, સારું પાર પાર તો સારું. એક કાકા એવા પણ મળ્યા જેમના મતે તો વિકાસ થયો પરંતુ મોંઘવારીએ મારી નાખ્યા. મારી ગણતરી તો સારું જ કોમ થાય છે બધું, બરોબર. ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ બે નંબરની વાત છે, પણ હાલ વિકાસ બિકાસ બધી રીતે સારું છે, બરોબર. લાઇટ પાણી કે આંખ ના બધું, પણ આ મોંઘવારી બહુ વધવા માંડી છે. બીજું કોઈ છે નહીં. ખાવા પીવા મોલની મોંઘવારી ઓછી કરે ને તો પબ્લિક મજા આવે, બીજું કોઈ નહીં. એ મોંઘું બળે વસ્તી. સામાન્ય માણસની જરૂરિયાત છે રોજગારી. મહેસાણામાં જનમત એક્સપ્રેસ ફરી રહી હતી. આ દરમિયાન હાઈવે નજીક એક ચાની કીટલી દેખાઈ, જેથી અમે ત્યાં ચા પીવા રોકાયા અને ચાની ચુસ્કી સાથે ચાવાળા કાકા સાથે ચર્ચા કરી. સાથે જ તેમને રોજગારી પૂરતી મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો. હા, એના રોડ બધા બનાવવા પડે. અમારા રોડ બહુ ઊંચાઈ વાળો બનતો નથી, બહુ તકલીફ છે રોડ વાળા. મહેસાણાથી બેસવાય છે, આટલો રોડ બની જાય તો સારા ને સારું. હા, તો ફોર વે બનાવવો હોય પણ વન વે હતા હાલ તો, એટલે બહુ તૂટી ગયો રસ્તો, એકદમ તૂટી ગયો. આ તો સારા 15-20 વર્ષથી એવું કોઈ બનાવતું જ નહીં.
જે ચોણસ માણા બધા આવો છે ઉમેદવારો તો બી બનાવતા નથી. આ તકલીફ આ બીજું કોઈ નહીં. આ રોડ ની તો અમારા નવો બન્યા, અમારો પુલ ઓએનજીસી થી બાયપાસ સુધી આરટીઓ આરટીઓ ઓફિસ સુધી બને નવો. હું તો ધંધો થોડો મંદો થઈ ગયો. આ બધું વસ્તુ બધું બનાવે ને પુલ પુલ બનાવે એટલે વસ્તુ બહુ ઓછો થઈ ગયો, ધંધાની માર્જિન બહુ ઓછું થઈ ગયું. બધું લોકસભા મત વિસ્તારમાં આગળ વધતા વધુ કેટલાક લોકો મળી આવ્યા, જેમનું કહેવું હતું કે રોજગારી તો મળી રહે છે પરંતુ તેમાં પણ કંપનીઓ શોષણ કરે છે. કામો તો બધા થાય છે હાલ બીજેપી ના રાજમાં, પણ ગરીબ બાબતે થોડું ધ્યાન આપવાની જરૂર છે. મજૂરી વખતે છેલ્લો એ બહુ પીસાઈ રહ્યો. મજૂરી મોંઘવારી એટલે મજૂરી કરે ને પૂરતું એમને જે પગાર જોઈએ ધારા ધોરણ નહીં મળતું. અમે મહેસાણામાં સિક્યુરિટીમાં નોકરી કરે કે ગોબી જીઆરડીમાં બધી નોકરી કરે લોકો, તો એમને 8-9 હજાર રૂપિયા પગાર આપવામાં નથી આવતો. શોષણ થાય છે. જે સરકારે 500 રૂપિયા આપવા કરી પણ નથી આપતા, લોકો 300-400 રૂપિયા 12-12 કલાક મજૂરી કરાવે એટલે ભરણ પોષણ નું કાઠું ગરીબોને પડે છે. બહુ ઓછું વેતન આપે છે, કારણ કે અન્યાય થાય છે ગરીબોને બહુ. જો કે અહીં વાતાવરણમાં શિક્ષણનો મુદ્દો પણ સામે આવ્યો, જેમાં શાળાઓમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ન હોવાનો ખુલાસો થયો. શિક્ષામાં તો શું હોય, અમુક ગુજરાતમાં એવું મહેસાણા જિલ્લામાં ખાસ કરીને એવું લોબી ચાલે છે કે ગુજરાત અમુક સ્કૂલોમાં અમુક સંખ્યાને ભણાવી નહીં, આગળ નહીં જવા દેવી, એવી લોબી ચાલુ છે કે જેનો અભ્યાસ જે ભણાવવામાં આવે ભણાવવામાં નહીં આવે એટલે છોકરાને ઠોઠને ઠોડે ટ્યુશન પદ્ધતિ ચાલુ, ઘેર ઘેર ટ્યુશન પદ્ધતિ એટલે છોકરાને ભણાવવા આવતો નહીં સ્કૂલોમાં એટલે છોકરો પાછળ રહે મહેસાણા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના છોકરો પાછળ રહે. આગળ વધતા એક દુકાન ચલાવતા કાકા મળ્યા. કાકાની ઉંમર તો વધુ લાગી પરંતુ તેમની સાથે વાત કરી તો મજા પડી, કારણ કે વિકાસ વિકાસ અને વિકાસ ની જ વાતો કાકાના મુખે સાંભળવા મળી. અને વિકાસ થઈ રહ્યો છે એ આખી દુનિયા જાણે છે. મોદીજી શું કરી રહ્યા છે, ઘેર ઘેર એમની વાહ વાહ બોલાય છે, ઘેર ઘેર વસ્તુઓ પહોંચી રહી છે. એટલે કોઈ કહે કે બેકારી છે, હું નહીં માનતો. બેકારી હોય ને તો લોક 10-10 હજાર ના મોબાઈલ ના રિસીવ 40-50-50 હજાર ના મોબાઈલો લઈને મજૂર વર્ગ ફરે છે. આ તમારા મારા જેવા તો ફરે બરાબર, પણ મજૂર વર્ગ બી ફરે છે એટલે બેકારી જેવો પ્રશ્ન મને નહીં લાગતો. અને આ દુનિયાની અંદર આજની તારીખમાં ઇન્ડિયા સર્વોપરી છે. જે કંઈ કરી રહ્યા છે મોદી સાહેબ એ આખી દુનિયા એને જોઈ રહી છે. મોદી જે બોલે છે તે લોકો એના વિશે વિચારે છે કે મોદી સાહેબ 80 કરોડની વસ્તીનો એક ધારું 10 વર્ષથી ખાનપાન પૂરું પાડે છે. એવો કેવી જાતનો વિવર છે કે આ કરી શકે, બીજો માણસ કોઈ ના કરી શકે. મોદી ઇઝ અ બ્રેવમેન ઇન વર્લ્ડ નાઉ રનિંગ પિયર્ડ, હી સેક્રિફાઈસ હોલ લાઈફ ટુ ટોપ ધ કન્ટ્રી. મહેસાણામાંથી બહાર નીકળી જ રહ્યા હતા કે એક આમ નાગરિક રસ્તામાં મળી ગયા, જેમણે તો મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરવું તે મુદ્દે પોતાની ભડાશ ઠાલવતા શું કહ્યું જરા સાંભળો. મોંઘવારી કુદકે ભૂસકે વધી રહી છે, ગરીબોને બચારાના ધંધા રોજગાર ઘણા ને ઓછા થઈ ગયા છે, દુકાનો ટપોટપ અમુક બંધ થવા મળી. મોંઘવારી થોડી ઘટે એના માટે ખાસ તો ભાજપ વાળાએ પ્રયત્ન કરવા જોઈએ. નાના વેપારીઓ ને મોટા મોલના હિસાબે એમના પોતાના રોજગાર બહુ ઓછા થઈ ગયા, એમને ઘરનું ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. એના વિશે ખાસ તો વિચારવું જોઈએ. એટલે મોંઘવારીનો મુદ્દો તો મેઇન છે. જે અમીર છે તો અમીર છે, પણ ગરીબને તો અત્યારે બે છેડા ભેગા કરવા બી કાઠા પડે. અમીરોને તો વાંધો નથી, ગરીબને સાંજે શું જમવું તેના પણ ફાફા પડે છે. મહેસાણાથી આગળ ગ્રામ્ય વિસ્તારોમાં અમારી જનમત એક્સપ્રેસ નીકળી પડી. આ દરમિયાન રસ્તામાં પાલડી બુટ્ટા ગામ આવ્યું તો અહીં અમે સ્ટોપ લીધો અને કેટલાક લોકોને મળીને તેમના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો. જે પ્રમાણે અમે આ ખેતીમાં જે ખર્ચો કરીએ છીએ, જે મજૂરોનો ખાતરોનો, એ પ્રમાણે અમને કંઈ બેનિફિટ મળતું નથી. જ્યારે સિઝનમાં જ્યારે પાક તૈયાર થાય છે એટલે એનો પાકનો ભાવ પણ અમને મળતો નથી. એમ મારો એરંડા તો આજે એરંડા 1100-1150 ભાવે સરકાર લઈ લે છે, બરોબર છે. પછી રાયડો
તો ડાયરાનો ભાવ અત્યારે ફક્ત 900 થી 950 રૂપિયા છે. એટલે અમે જે પ્રમાણે ખર્ચા કરીએ છીએ એ પ્રમાણે અમને જમીનમાં કશું મળતું નથી. અમારી મજૂરી જેવું પણ અમને નહીં મળતી. એમ ખાતરોના ભાવ જુઓ, માનો કે DAP 300 થી 400 રૂપિયા બોરી, યુરિયા લાગીએ છીએ તો 250 રૂપિયા યુરિયાના છે. હવે તો સરકારે એવું કરેલું છે કે 5 થેલી તમે યુરિયા લો એટલે પાછી એક ઓર્ગેનિક કંઈક ખાતર આપે છે બોટલ, એના પાછા કંઈક 250 રૂપિયા એના આપવા પડે છે. એમ દરરોજની મજૂરીનો ખર્ચો, એમ પાણીનો ખર્ચો, દવાઓનો ખર્ચો. એટલે જે પ્રમાણે ખેડૂત ખર્ચો કરે છે ને એ પ્રમાણે ખેડૂતને વળતર મળતું નથી. જે પ્રમાણે ખેડૂત ખર્ચો કરે છે તે પ્રમાણે ભાવ નથી મળતા. જો કે અન્ય ખેડૂતોને મળતા હજુ પણ જમીન રીસર્વે નો મુદ્દો અધરતાલ હોય તેવું જાણવા મળ્યું. બીજી વસ્તુ સર, રીસર્વે ના મોટા મુદ્દો સર, રીસર્વે વખતે પણ ઘણા બધા ખેડૂતોની અંદર એટલું બધું રીસર્વે માં લોચા પડ્યા કે બિચારા હેરાન થયો છે. જલ્દી સોલ્વ થતા નથી પ્રશ્નો. એટલે એ વહેલી તકે કોઈ પણ ઉમેદવાર આવે જીતીને લોકસભામાં તો એ અમારો મુદ્દો સૌ પ્રથમ ધ્યાને લેવો. પ્લસ ગામ લેવલની અંદર એક મહત્વનો અમારા મહેસાણામાં ખેડૂતોનો પ્રશ્ન છે કે જે વર્ષો પહેલા ગાયકવાડ સરકારે ઘાસચારો અને ઢોર ઢોકરો બધા માટે વાળા આપ્યા હતા એ માલિકીના વાળા વર્ષોના અમારા રેગ્યુલાઇઝ થતા નથી, એની અંદર વારસાઈ દાખલ થતી નથી. તો હાલના જે વારસદારો એમના નામ દાખલ કરી એમના નામે કરવા, એમને કોઈ પણ એની અંદર કામ કરવું હોય એના માટે મંજૂરી આપવા, વહેલી તકે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો સારું રહે. ખેતીને લઈને અનેક મુદ્દાઓ છે, ગામને લઈને નથી, અને નેતાઓ આ દિશામાં ધ્યાન આપે તેવી ખેડૂતોની માંગ છે. જો કે અન્ય એક ખેડૂતે તો વારસાઈને લઈને હજુ પણ ખેડૂતો પરેશાન છે તેવું કીધું. ખેડૂતો તરીકે મારી જાણ મુજબ એક પ્રશ્ન છે કે 5 ગુઠ્ઠા જમીનનો દસ્તાવેજ થવો જોઈએ. હાલ જે 20 ગુઠ્ઠાની મર્યાદા છે તે મર્યાદા ઘટાડી અને 5 ગુઠ્ઠાની કરવી, તો ખેડૂતોનો અત્યારે જે નાના ટુકડા થઈ ગયા છે એ નાના ટુકડામાં ખેડૂતોને પોતાની જમીન પાછી મળી જાય દસ્તાવેજ થાય તો. બીજો પ્રશ્ન એ છે કે પહેલાના વખતમાં તલાટીઓ દ્વારા વારસાઈ થતી, તો એ વારસાઈમાં એક મોટા ભાઈનું નામ દાખલ કરી દેતા જમીનમાં, તો બાકીના ભાઈઓ ખેડૂત તરીકે મટી ગયા. તો હવે એ ખેડૂત થવા માટે ખેડૂતોને તકલીફ પડે છે, તો એ જૂના જે નિયમો છે એમાં ફેરફાર કરી અને એમને ખેડૂત બનાવવા અને પોતાની જમીન અને પોતાને દસ્તાવેજ કરવા પડે છે અને જંત્રી ભરવી પડે છે એ પણ સરકારનો ખોટો નિયમ છે, તો એમો પણ સુધારો કરી અને ખેડૂતોને ફાયદો થાય એવું કંઈક કરવા વિચારણા કરવી. પાલડી બુટ્ટાથી જનમત એક્સપ્રેસ આગળ વધતા ઊંઝાના ગંજ બજાર ખાતે પહોંચી. આ મહેસાણાનું સૌથી મોટું બજાર છે, પરંતુ ઊંઝા બજારમાં વેપારીઓની પાંખી હાજરી જોવા મળી. જો કે અહીંથી આગળ વધતા જનમત એક્સપ્રેસ વાલમ ગામે પહોંચી, જ્યાં કેટલાક ખેડૂતો મળી આવ્યા, જેમના મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો. તો પહેલો જ મુદ્દો પોષણક્ષમ ભાવનો સામે આવ્યો. ખેડૂત માટે, ખેતી માટે ભાવ ઓછા ભાઈ, રાયડો દિવેલા છે, બધા તમામ ભાવ ખેડૂતનો પોસાય તેવા નથી. ઉત્પાદન પણ ઓછું આસાલ, એટલે ભાવ સરકારે સારા આપવા જોઈએ એમ ખેડૂતને, તો એનું ઉત્પાદનમાં સારું એનું જે બેઝિક ભાવ હોય મળી શકે તો એ નફો બેસી શકે એમ. મહત્વના મુદ્દા ખેડૂતો માટે ખાસ એક તો પોણીની સમસ્યા બહુ છે બરાબર, એટલે ખેતીનું પોણી નહીં મળી, પૂરતું નહીં મળતું. હવે સરકાર આપવા પણ કર્મચારીઓ લાઈ નહીં શકતા પૂરેપૂરું. હા, ધરોઈને એનું પોણી હોય ને પણ સરકાર હાલવા તૈયાર હોય પણ કર્મચારી પૂરું પોકાડી નહીં શકતા, મેઇન વસ્તુ એ છે. આગળ વધતા જનમત એક્સપ્રેસ મોઢેરા ખાતે પહોંચી, જે દેશનું પ્રથમ સોલાર ગામ તરીકે પણ જાણીતું છે. તો પ્રવાસનને લઈને પણ મોઢેરા મહત્વપૂર્ણ સ્થળ છે. ત્યારે મોઢેરામાં રોજગારીની તકો કેવી છે તે અમે અહીં જાણવાનો પ્રયાસ કર્યો. ગામમાં સોલર બાબતે સરકારની સારી યોજના છે, ભાજપ સરકારની 100% ગામમાં સોલર કરી દીધેલ છે, અને કોઈને જરૂર હોય, કદાચ વધારે લાઇટ બિલ આવતું હોય અને જરૂરિયાત હોય તો 2 વોલ્ટ માટે 10,000 સરકારમાં ભરણ થાય છે, બાકીનું સરકાર ભોગવશે. એ એક સારું છે. અને સ્થાનિક ઉમેદવાર હોય ભાજપ માટે તો એ સારું રહેશે. મોઢેરા સૂર્ય મંદિર તો પ્રવાસીઓને આકર્ષે છે જ, પરંતુ તેની બાજુમાં આવેલ તળાવનું જો ડેવલપમેન્ટ થાય તો બોટિંગ જેવી રાઇડના કારણે વધુ પ્રવાસીઓ આવે તેવી પણ શક્યતાઓ છે. અમારા સૂર્ય મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સમાયું એને લઈને બાજુમાં જે તળાવ છે સૂર્ય મંદિરનું મોટું તળાવ છે એનું ડેવલપ થાય અને ટુરિસ્ટોને ત્યાં
હરવા ફરવાનું બોટિંગ ને બધું થાય ને તો એ એક બહુ જરૂરી છે. ખેતી મોટા પ્રમાણમાં હોય અને ખેતીની અંદર જમીન એટલી બધી બાજુમાં સારી હ તો બાજુમાં રિસોર્ટ છે અને આટલું તળાવ એટલું ડેવલપમેન્ટ થાય ને તો એમ કે એક પ્રવાસીઓ માટે એમ કે સારું રહે. બીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી જનજનના મુદ્દા જાણ્યા, જેમાં વિકાસ દરેક જગ્યાએ જોવા મળ્યો, પરંતુ હજુ પણ લોકોના કેટલાક મુદ્દાઓ છે જે વર્ષોથી વણ ઉકેલાયેલા જોવા મળ્યા. મહેસાણા લોકસભા વિસ્તારમાં વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસની જે યાત્રા છે તે પૂર્ણ થઈ છે. વીટીવી દ્વારા જે પણ પ્રશ્નો લોકોને પૂછવામાં આવ્યા તેનો ત્વરિત જવાબ તેમણે આપ્યો છે. ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીથી લોકોને સંતુષ્ટિ જોવા મળી તો ક્યાંક લોકો હજુ પણ વિકાસ જે છે તેના કામો ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સિંચાઈ, મોંઘવારી અને શિક્ષણ સહિતના જે પ્રશ્નો છે તે પ્રશ્નો લોકો જે છે તે ઉપસ્થિત કરી રહ્યા છે.